અને જે બીજા સાપોના ભીંગડા આ રીતે ઉપસેલા હોતા નથી. ચાલો મિત્રો, હવે આપણે આને એની પ્રાકૃતિક દુનિયાની અંદર રિલીઝ કરી દઈએ. મિત્રો, આ સાપ પણ, હેલો નમસ્કાર મિત્રો, કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ. અને આજે અમારા જ ગામની અંદર એક રેસ્ક્યુનો કોલ આવ્યો હતો, અને જોઈએ તો પેલા તો 70 કોલ આવ્યો હતો, જેને આપણે રસલ વાઈપર કહેવામાં આવે છે, કે જે એશિયાનો ખૂબ જ ખતરનાક સાપ. તેનો કોલ આવ્યો એટલે ડાયરેક્ટલી અમે જલ્દી આવી ગયા અને જોયું તો આમાં જે પતરા હતા કાઢવાના, તે પતરા કાઢતા હતા તેની અંદર જોવા મળ્યો. હવે એ સાપ આવીને જોયું તો મિત્રો કોમન સેન્ડ બહુ હશે, જે નોન વેનેમસ સ્નેક કહેવામાં આવે છે. અને જે રસલ વાઈપર છે ને મિત્રો, એ ફૂલ વેનેમસ સ્નેક છે, એટલે કે હિમોટોક્સિક થી ભરપૂર સાપ. અને ભારતનો નહીં પણ એશિયાનો સૌથી ખતરનાક સાપ છે. પણ એ નથી મિત્રો, આ છે કોમન સેન્ડ બોવા. હું આને કાઢી અને બતાવું. આપણે ગુજરાતીની અંદર આને દરઘોઈ તરીકે કહેવામાં આવે છે, એક આળસુડું જીવ કહેવામાં આવે છે, અને ધૂળની અંદર માટીની અંદર રહી અને ઉંદરો ખાય અને પોતાનું ગુજરાન ચલાવતું હોય છે, જેમ કે આપણા માટે અને આપણા પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. જો મિત્રો, તમે જોઈ શકો છો એની પૂંછડી જ ખાલી દેખાઈ રહી છે, તો પણ આપણે તેના પરથી તારણ કાઢી અને ડાયરેક્ટલી કહી દીધું. કારણ કે એટલા માટે જ આપણે વિડીયો બનાવતા હોય છે મિત્રો, કે સ્નેકને ઓળખી શકીએ. સ્નેક ઓળખાય તો જ આપણને ખ્યાલ રહેશે, એટલા માટે જ આપણે વિડીયો બનાવી છે, જેથી કરીને તમે સાપોને જાણી શકો. તો ચાલો મિત્રો, સાપને બહાર કાઢીએ. સાપ પણ નોન વેનમસ છે, છતાં પણ શરૂઆતની અંદર એગ્રેસિવ થાય છે, કારણ કે એને ખબર નથી રહેતી કે આપણે એને બચાવવા આવ્યા છે કે નહીં. તો આપણે એના બાઇટથી બચવું, ઝેરી હોય કે બિનઝેરી સાપ, બિનઝેરી હોય છતાં પણ સાપથી, બાઇટથી બચવું જરૂરી છે મિત્રો. પતરું છે, ચાલો મિત્રો બહાર કાઢી અને પછી આની પૂરી રીતે માહિતી તમને આપું. જોઈ શકો છો મિત્રો તમે કોમન સેન્ડ બોવા, જે એક અજગરની પણ કોપી ગણવામાં આવે છે અને રસલ વાઈપરની પણ એક કોપી ગણવામાં આવે છે. પણ મિત્રો, રસલ વાઈપર અને કોમન સેન્ડ બોવામાં ઘણો અંતર હોય છે, કારણ કે વારી ઘડી આપણે બતાવતા હોય છે કે એની પેટર્ન જે હોય છે રસલ વાઈપરની, તે ચેન આકારની હોય છે અને આની ચેન આકારની પેટર્ન નથી હોતી. અને લંબાઈમાં વધીને આ સાપ મિનિમમ 2.5 થી 3 ફૂટનો જ થાય છે, જ્યારે કે રસલ વાઈપર સાપ છે તે 4 થી 5 ફૂટનો થતો હોય છે. આની અંદર વેનમ નથી હોતું મિત્રો, પણ છતાં પણ બાઇટ કરવાનું કરે છે. તો ક્યારેક ઘણા લોકો ભયભીત થઈ અને એટેકના કારણે મરી જતા હોય છે, પણ આ સાપ કરવાના કારણે કોઈ વ્યક્તિ મરતું નથી. તો મારો વિડીયો જેટલો બને ત્યાં લગી શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ જાણવા મળે. તો આપણે જ્યારે આ સાપને રિલીઝ કરશું ત્યારે મળશું, અને ખૂબ નજીકથી તમે સાપ નિહાળો મિત્રો, જેથી કરીને તમને પણ ખ્યાલ રહે. ચાલો ભરવાનું લાવો કઈક. હા ના, આવી ગયું એટલે તમને થોડોક સંતોષ થઈ ગયો ને. હવે રામ ભાઈ ગયો, રામ માંથી નાખી, રામ ઉપર ઉપાડી નાખો ને. ના બહણી જીનકુ જીનકુ કરશે હોય, આ ગોળ મોટો થઈ ગયો.
હાલશે. નોન વેનમસ છે એટલે હાલે, બાકી ઝેરી હોય તો ન હાલે. હા, આજે મિત્રો અદભુત કહેવાય ને કે સાપ નાખવાનું અદભુત આપણે આવ્યું. ચલો મિત્રો, સાપ ને આપણે ખૂબ સુરક્ષિત રીતે પેક કરી દીધું, અને કોઈને જોતું હોય તો કુરિયર કરી દેશું ડાયરેક્ટ. હલો મિત્રો, જોયું ને તમે કોમન સેન્ડ બોવા ને સરખો મિત્રો નિરખીને જોઈ લેજો, અને આ સાપ ક્યારે પણ નીકળે ને તો બિલકુલ પણ મારતા નહીં, કારણ કે આની અંદર કોઈ જાતનું વેનેમસ હોતું નથી. તો ચાલો મિત્રો, હવે આપણે આને રિલીઝ કરી દઈએ અને પ્રકૃતિક આવાસની અંદર. પણ ગમે એવા જે બિનઝેરી સાપ હોય ને, છતાં પણ મિત્રો બાઇટ તો કરે જ કોઈ પણ સાપ હોય, કારણ કે એની પાસે બચાવમાં એક જ છે, એનું મુખ, જે બાઇટ કરી અને નીકળવાનું કરતા હોય છે. પણ કદાપી બિનઝેરી સાપ કરડે તો ગભરાવું નહીં, ફક્ત ટીટીના ઇન્જેક્શન દઈ અને નોર્મલી ટ્રીટમેન્ટથી તમે સાજા થઈ શકો છો. કારણ કે ઘણા લોકોને બિનઝેરી સાપ કરડે છે ને તો પણ મરી જતા હોય છે, કારણ કે હાર્ટ એટેકના કારણે. કારણ કે એની અંદર એક એવું અહેસાસ થતું હોય છે કે મને સાપ કરડી ગયો, કારણ કે સાપનું નામ એક મોટું હોય છે, સાપનો ભય એક મોટો હોય છે. અને કદાપી મિત્રો સાપથી ડરવું નહીં, સાપથી સાવચેતી રહેવું. તમે જોઈ શકો છો મિત્રો, કોમન સેન્ડ બોવાના ભીંગડા ખૂબ જ ઉપસેલા હોય છે મિત્રો, જેની પૂંછડી બાજુ જાતા જાતા એકદમ જાડા થઈ જાય છે. જોઈ શકો છો મિત્રો તમે, અને જે બીજા સાપોના ભીંગડા આ રીતે ઉપસેલા હોતા નથી. ચાલો મિત્રો, હવે આપણે આને એની પ્રાકૃતિક દુનિયાની અંદર રિલીઝ કરી દઈએ. મિત્રો આ સાપ પણ બાઇટ કરે છે, જોયું તમે. અને બિનઝેરી સાપો નું બાઇટ છે ને મિત્રો, કારણ કે એની અંદર વેનમ નથી હોતું, પણ એના જડબાની એટલી તાકાત હોય છે ને કે જે જોરથી બાઇટ કરે છે ત્યારે તમને પણ એવું થાય છે કે મને કોક સાપે બાઇટ કર્યું અને અંદર કંઈક થયું, પણ એવું કંઈ થતું નથી. પણ આના જડબાની અંદર એટલી તાકાત હોય છે ને કે તમારા આખા શરીરની અંદર અહેસાસ થાય છે કે મને કોઈક વસ્તુ કરડી, એટલે ડરવાની જરૂર નથી. સાપ જોઈ લ્યો મિત્રો તમે, હાલવામાં ખૂબ આળસુડો હોય છે સાપ, એટલે કે હા.